નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવી ન્યૂઝમાં. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ભરૂચના અંકલેશ્વર નજીક ખારોડ પાસેના ક્લબમાં દરોડા પાડ્યા છે. જી હા, પોલીસે રેડ પાડી જુગારધામ ઝડપી પાડ્યું છે. જીમખાનાની આડમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરીને કેટલાક શખ્સોની અટકાયત કરી છે. આ જીમખાનામાં કોઈન અને ટોકનથી જુગાર રમાતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રેડ કરીને ક્લબમાંથી 50 લોકોની ધરપકડ કરી છે, સાથે 30 થી વધુ વાહનો કબજે કર્યા છે. આ રેડની કાર્યવાહી મોડી રાત અથવા સવાર સુધી ચાલે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે. વાત છે ભરૂચની, અંકલેશ્વરમાં ખારું નજીક ક્લબમાં દરોડા પડ્યા છે. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભરત ચુડાસમા. ભરત, જણાવશો જે પ્રકારે જીમખાનાની આડમાં જે જુગારધામ ચાલતું હતું અને પોલીસે જ્યાં રેડ પાડી છે, શું બહાર આવ્યું છે? ચોક્કસથી જણાવી દઉં. આજરોજ મોડી સાંજે અંકલેશ્વરના ખરોડ તાલુકો જે છે, અંકલેશ્વર તાલુકાનો ખરોડ ગામ છે, ત્યાં લેન્ડમાર્ક હોટલ છે અને તેની પાછળ મોટી સંખ્યામાં જુગારધામ ચાલતો હતો અને મોટી સંખ્યામાં ત્યાં જુગાર રમાડાતો હતો એવી વાત મળી હતી. પોલીસને બાતમી મળી હતી અને આ બાતમીના આધારે પોલીસે જે જીમખાના પર રેડ કરી છે, ત્યાંથી મોટી સંખ્યામાં જુગારીઓ પકડાયા છે અને હજુ પણ કાર્યવાહી ચાલુ છે. વાહનો પણ પકડાયા છે, કેટલી કેશ છે અને એ બધી પ્રોસેસ અત્યારે પોલીસ એફઆઈઆરની તજવીજ હાથ ધરી છે, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ, ખાસ કરીને કોઈ કેટલી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા, કેટલા સમયથી આ જુગારધામ ચાલતું હતું તે કઈ તપાસ થઈ શકે? શું કાર્યવાહી ચાલુ છે? કારણ કે પોલીસ જયારે રેડ કરી ત્યારે આખું પોલીસ, અંકલેશ્વર સિટી પોલીસ અને જીઆઈડીસી પોલીસ તેમજ તાલુકા પોલીસને સાથે લઈને પોલીસે ત્યાં છાપો માર્યો હતો અને પોલીસ પણ એટલી મોટી સંખ્યામાંથી, કારણ કે ત્યાં ઘણા મોટા પાયાથી ઘણા સમયથી આ જુગાર ચાલતો હતો અને પોલીસને જે બાતમી મળી છે એના આધારે કહી શકાય કે કદાચ લાખો રૂપિયાનો અને કરોડો રૂપિયાનો જુગાર અહીંથી ઝડપાયો હોઈ શકે. બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. જીમખાનાની આડમાં જે જુગારધામ ચાલતું હતું ત્યાં પોલીસે રેડ પાડીને તેમને પકડી લીધા છે. કોઈન અને ટોકનથી આ જુગાર રમાતો હતો. ક્લબમાં હાજર લગભગ 50 થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે.